તો રાજકોટ ગેમ્સ ઝોન અગ્નિકાંડ મુદ્દે હાઈકોર્ટમાં સરકારની રજૂઆત, રાજકોટ જેવી દુર્ઘટના ન બને એ માટે સરકાર ગંભીર હોવાનો દાવો. હાઈકોર્ટમાં તમામ ગેમ ઝોન બંધ કરાયાનો સરકારે હાઈકોર્ટ સમક્ષ દાવો કર્યો છે. અને હકીકતે જ્યાં પણ જગ્યાએ આ પ્રકારના ગેમ ઝોન ચાલતા હતા ત્યાં સરકારે એક્શન મોડમાં આવી ગઈ. 6 અધિકારીઓને તત્કાલ અસરથી સસ્પેન્ડ કરાયાનો પણ દાવો રાજ્ય સરકારે હાઈકોર્ટમાં કર્યો છે. રાજકોટમાં જે અગ્નિકાંડ ખેલાઈ ગયો ત્યારબાદ સરકાર સામે પણ હાઈકોર્ટે ઝાટકણી કાઢી હતી, ત્યારે સરકારે રજૂઆત કરી છે હાઈકોર્ટમાં. સરકારનો દાવો છે કે રાજકોટ જેવી દુર્ઘટના ન બને એ માટે સરકાર ગંભીર છે. જેટલી પણ જગ્યાએ જોખમી ગેમ ઝોન ચાલતા હતા એ તમામ બંધ કરાવવામાં આવ્યા છે. સાથે જ રાજકોટમાં જે ઘટના બની એના જવાબદાર 6 અધિકારીઓને તત્કાલ અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ પ્રકારના પગલાં હાલમાં સરકાર લઈ રહી છે. ન માત્ર રાજકોટની અગ્નિકાંડની ઘટના પરંતુ અલગ અલગ જગ્યાએ જે ગેમ ઝોન ચાલી રહ્યા છે રાતોરાત આદેશ આપી દેવામાં આવ્યા, તપાસ ટીમની રચના કરવામાં આવી, દરેક જગ્યાએ તપાસ કરવામાં આવી અને જે પણ જગ્યા આવા જોખમી ગેમ ઝોન ચાલતા હતા તાત્કાલિક ત્યાં સીલ કરી દેવામાં આવ્યા.